હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ કેમ છે બધાને મજાને તો આપણે આજે ધોરણ ચારમાં આપણે સીડબલ્યુમાં થોડુંક વર્ક કરવાનું છે બરાબર તો એમાં આજે સૌપ્રથમ આપણે શું લખીશું તો કે સેપ્સ બરાબર સેપ્સ એટલે આકારો તમારે એ તમારી સીડબલ્યુમાં કમ્પલસરી રાખવાના છે તમને એક્ઝામમાં પણ આકારો પૂછા છે બરાબર સેપ્સ એટલે સેપ્સનું ગુજરાતી થાય આકારો એનો મિનિંગ થાય છે આકારો બરાબર હવે જોઈએ સ્ક્વેર સ્ક્વેરનો સ્પેલિંગ શું થાય તો કે એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર એટલે ચોરસ પછી છે રેક્ટેંગલ આર ઇ સી ટી એન જી એલ ઇ રેક્ટેંગલ એટલે લંબ ચોરસ પછી છે ટ્રાયંગલ બરાબર અહીંયા બે મે મેએંગલનો સ્પેલિંગ સેમ આવે રેક્ટેંગલમાં રેક આગળ લગાવી દેવાનો આરઈ સીટી અને અહીંયા ટી આરઆઈ ટ્રાય એંગલ ટી આર આઈ એ એન જી એલ ઇ ટ્રાય એંગલ એટલે ત્રિકોણ હવે સર્કલ સી આઈ આર સી એલ ઈ સી આઈ આર સી એલ ઈ સર્કલ એટલે વર્તુળ બરાબર છે સર્કલ એટલે વર્તુળ હવે આપણે લખીશું એના પછી વિરોધી શબ્દ બરાબર ઓપોઝિટ વર્ડ્સ એ ઓપોઝિટ વર્ડ્સ પણ તમારે તમારી સીડબલ્યુમાં કમ્પલસરી લખી નાખવાના છે જેથી શું થશે કે તમને લોકોને એક્ઝામમાં આવે તો તમને ઇઝી રહે પેલું છે બિગ બીઆઈ જી બિગ બિગ એટલે મોટું તમારે પણ આ જ રીતે તમારા બે સામે સામે પેજમાં લખવાનું છે ભલે આ પેજ તમારું ખાલી જતું કાંઈ વાંધો નહીં પણ બે સામે સામે જેમ પેજ આવતા હોય એમાં જ તમારે આવી રીતે પાટ પાડીને વિરોધી શબ્દ લખવાના છે બિગ એટલે મોટું એની પછી ચોકડી કરવાની ચોકડી નિશાની એ સૂચવે છે કે એ તમારા ઓપોઝિટ વર્ડ્સ છે સ્મોલ સ્મોલ એટલે નાનું એટલે બિગનું ઓપોઝિટ શું થયું સ્મોલ બિગનું વિરોધી શું થયું સ્મોલ ટોલ ટોલ એટલે ઊંચું બરાબર તો નાનું થાય ઠીંગણું થાય એનું વિરોધી ગુજરાતીમાં તો આપણે એનું ઇંગ્લિશ શું થાશે શોર્ટ બરાબર ટોલ ઊંચું પછી ચોકડીની સાઈન શોર્ટ અને ઠીંગડું બરાબર છે હવે જોઈએ પછીનું છે લોંગ લોંગ એટલે લાંબુ પછી નિશાની મલ્ટિપ્લિકેશનની પછી શોર્ટ શોર્ટ એટલે ટૂંકું ફેટ ફેટ એટલે જાડું ફેટ ઓપોઝિટ થીન થીન એટલે પતલું પછી જોઈએ

માણસ હોય તો એમાં ફેટ કોઈ તમને વસ્તુ આપેલી છે તો થીક બરાબર છે હવે જોઈએ એના પછીનો ઓપોઝિટ હોટ હોટ એટલે ગરમ હોટ ઓપોઝિટ કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ હવે જોઈએ ઓલ્ડ ઓલ્ડ એટલે વૃદ્ધ ઓલ્ડ ઓપોઝિટ યંગ યંગ એટલે યુવાન ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું અને પ્લસ એનું ઓપોઝિટ થાય ન્યૂ ન્યૂ એટલે નવું અહીંયા પણ તમારે ઓલ્ડ છે એ બે સરખું જ થાય પણ ઓલ્ડ એકવાર માણસમાં આપેલું છે અને એકવાર છે એ તમારે જૂની વસ્તુમાં આપેલું છે જ્યારે જૂનું વસ્તુમાં લીધું હોય તો તમારે ન્યૂ લખવાનું અને કોઈ માણસનું લીધું હોય તો તમારે એનું ઓપોઝિટ યંગ લખવાનું બરાબર માણસ વૃદ્ધ છે એમ કહેવાય જૂનું છે એમ કહેવાય નહીં અને વસ્તુ જૂની છે એમ કહેવાય એ વૃદ્ધ છે એમ કહેવાય નહીં બરાબર એટલે એ બેનો જે મિનિંગ છે એ સરખો જ થાય છે હેવી હેવી એટલે ભારે હેવીનું ઓપોઝિટ થાય લાઇટ લાઇટ એટલે હલકું પછી છે ક્લીન ક્લીન એટલે સ્વચ્છ અથવા ચોખ્ખું ક્લીન ઓપોઝિટ ડર્ટી ડર્ટી એટલે અસ્વચ્છ બરાબર ક્લીન ઓપોઝિટ ડર્ટી ડર્ટી એટલે અસ્વચ્છ પછી છે હેપી હેપી એટલે ખુશ બરાબર હેપી એટલે ખુશ હેપીનું ઓપોઝિટ થાય સેડ શેડ એટલે દુઃખી શેડ એટલે ઉદાસ અથવા દુઃખી બંને થાય બરાબર શેડ એટલે ઉદાસ અથવા દુઃખી હવે એના પછીનો ટોપિક જોઈએ આપણે રંગ રંગ અને એ ઉપરથી તમારે બે બે વસ્તુઓના નામ લખવાના છે એ પણ તમારી એક્ઝામમાં તમને રંગ આપેલા છે તમે કોઈ પણ વસ્તુ લખી શકો પણ તમારો સ્પેલિંગ સાચો હોવો જોઈએ જો સ્પેલિંગ ખોટો હશે તો તમારા માર્ક કપાઈ જશે અને એને લગતું જ હોવું જોઈએ સપોઝ કે અહીં મેં તમને પેલું આપેલું છે રેડ તો રેડ કલરનું એપલ બી હોય અને ટોમેટો પણ હોય બરાબર તો આપણે રેડમાં એપલ અને ટોમેટો એ બે વસ્તુ લખી શકીએ પણ બેના સ્પેલિંગ તમારા કેવા હોવા જોઈએ સાચા હોવા જોઈએ સ્પેલિંગ ખોટા હશે તો પછી માર્ક્સ કટ થઈ જશે ગ્રીન તો ગ્રીન ટ્રી પણ હોય લીવ્સ પણ હોય તમે લીવ લખી શકો બરાબર ગ્રીનમાં શું ટ્રી અને પેરોટ પછી છે બ્લુ બ્લુ કેવું હોય તો કે સ્કાય પણ હોય અને સી પણ હોય છે તમારે નામ લખવાના છે યલો તો યલો શું હોય તો કે સન અને બનાના બરાબર યલો કલર નું શું હોય છે તો કે સન હોય છે અને બનાના હોય છે પછી છે વ્હાઈટ તો વ્હાઈટ કલર નું કોણ હોય છે પક્ષી તો કે ડક હોય છે અને શ્વાન હોય છે બરાબર પછી આપણને આપેલું છે પર્પલ તો પર્પલ શું હોય છે તો વેજીટેબલ હોય છે બ્રિન્જલ બરાબર બ્રિન્જલ છે એ પર્પલ કલરનું હોય છે અને ગ્રેપ્સ અને જાંબુ જાંબુ છે પણ એ પણ કેવું હોય છે પર્પલ કલરનું હોય છે હવે ઓરેન્જ ઓરેન્જ કલરનું શું હોય તો કે ઓરેન્જ પોતે ઓરેન્જ કલરનું હોય અને મેરીગોલ્ડ બરાબર મેરીગોલ્ડ છે એ પણ કેવું હોય છે ગલગોટો ઓરેન્જ કલરનો હોય છે હવે જોઈએ બ્લેક તો બ્લેકમાં શું હોય આપણા હેર છે એ પણ બ્લેક હોય છે બરાબર એટલે હેર અને બીજું આવશે ક્રો કાગડો હોય છે એ બ્લેક હોય છે તમે એને આ જગ્યાએ કોયલ કુકુ પણ લખી શકો છો બ્રાઉન બ્રાઉન તો શું હોય છે કોકોનટ અને કીવી બ્રાઉન કલરનું શું હોય કોકોનટ અને કીવી બરાબર કીવી છે એ પણ બ્રાઉન કલરનું હોય છે અને કોકોનટ છે એ પણ બ્રાઉન કલરનું હોય છે તો તમારે બ્રાઉનમાં લખવાનું કીવી અને કોકોનટ બરાબર બ્રાઉન બીઆરઓ ડબલ્યુ એન બ્રાઉન કોકોનટ અને

આપણે જાણવું હોય તો વોટનો ઉપયોગ કરીએ છીએ એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ જોઈએ હવે વોટ વડે કઈ રીતે તમારે પ્રશ્ન પૂછવાના તો કે વોટ ઇઝ ધીસ વોટ પછી હંમેશા ઇઝ બરાબર ઇલ ટુ બી ફોર્મ વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ જે આપેલું હોય એનું નામ લખન હવે એક્ઝામ્પલ મેં તમને બીજું આપેલું છે કે વોટ ઇઝ ધીસ આ શું છે તો કે ટમેટું તમને કાઉસમાં આપેલું છે ટમેટું ટોમેટું શું થાય તો કે ટોમેટો આગળ આપે આર્ટિકલ એ મૂકેલો છે આ ટોમેટુ ટમેટું છે પછી છે વોટ ઇઝ ધીસ કાઉસમાં આપેલું છે કેળું તમને ગુજરાતીમાં જ આપેલું હશે તમારે એનું અંગ્રેજી કરીને લખવાનું છે એટલે બધા ફળ ફૂલના નામ આપણને આવડવા જોઈએ આ શું છે હવે આપણે એનો જવાબ જોઈએ તો કે ધીસ ઇઝ અ બનાના આન્સર શું થશે આપણો ધીસ ઇઝ અ બનાના બનાના જાતિ વાચક એક વચન નામ છે એટલે આપણે આર્ટિકલ શું મૂકીશું એ બરાબર આ કેળું છે એનું ગુજરાતી શું થાય તો કે આ કેળું છે ઈટ આપેલું હોય તો ઈટ વડે ઈટ ઇઝ અ બનાના તમને એમ પૂછ્યું વોટ તો ઇટ ઇઝ અ બનાના ઇટ આપેલું છે તો ઇટ ધીઝ આપેલું છે ધીઝ ધેટ આપેલું છે ધેટ બરાબર જે આપેલું હોય આપણે ઈ લખવાનું વોટ ઇઝ ધીસ તો કે હાથી કાઉસ આપણને શું આપેલું છે હાથી આ શું છે તો ધીસ ઇઝ એન એલિફન્ટ જે એલિફન્ટમાં આપેલો અક્ષર શું છે તો કે સ્વર ઈ છે એટલે આપણે અહીં આર્ટિકલ એન મૂકેલું છે એલિફન્ટ છે એ જાતિવાચક નામ એકવચન આપેલું છે આ હાથી છે વોટ ઇઝ ધીસ ગલગોટો બરાબર ગલગોટોનું અંગ્રેજી શું થાય તો કે મેરીગોલ્ડ આ શું છે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ આ ગલગોટો છે તમારે આ જ રીતે તમારી બુકમાં લખતું જવાનું છે જેથી તમને જ્યારે એક્ એક્ઝામ આવે તો તમને ઇઝીલી બધા સેન્ટેન્સીસ છે એ બનાવતા આવડી જાય વોટ પછી ટુ બી નું રૂપ અને પછી તમારું કર્મ વોટ ઇઝ ધીસ આ શું છે કાઉસ આપણને આપેલું છે ચકલી ધીસ ઇઝ અ સ્પેરો કોઈ વસ્તુ તમારે જાણવું છે તો વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ ચકલી છે આપેલું છે ઘોડો એટલે આ શું છે

વોટ ઇઝ ધીસ કાઉસમાં પ્રશ્ન ચિહ્નની સાઇન કરવાનું ભૂલવાનું નહીં વોટ વડે આપણે પ્રશ્ન પૂછેલો છે એટલે કાઉસ આપેલું છે આપણને ગાજર આ શું છે તો કે ધીસ ઇઝ અ કેરેટ બરાબર આ ગાજર છે વોટ ઇઝ ધીસ ડેકેટ છે મોર મોર એટલે પીકોક બરાબર આ શું છે તો કે ધીસ ઇઝ અ પીકોક આ મોર છે હવે જોઈએ વોટ ઇઝ ધીસ તો ધીસ ઇઝ અ ડોંકી આપણે ક્લાઉસમાં આપેલું છે ગધેડો બરાબર ગધેડો છે તો એનું આપણે અંગ્રેજી શું થાય તો કે ડોંકી ધીસ ઇઝ અ ડોંકી આ ગધેડો છે વોટ ઇઝ ધીસ આ શું છે તો કે આપણને મૂળો આપેલું છે મૂળ ઇંગ્લિશમાં શું કહેવાય રેડીઝ બરાબર ધીસ ઇઝ અ રેડીઝ રેડીઝનો પહેલો અક્ષર આર છે એટલે અહીં આપણે આર્ટિકલ એ મૂકેલું છે ધીસ ઇઝ અ રેડીઝ આ મૂળો છે આ આપણા વાક્ય હતા જે આપણે વોટ વડે શીખેલા છે બરાબર આ વાક્યમાંથી તમને અલગ અલગ બધા નામ આપેલા હોય એના વડે તમારે ધીસથી આન્સર આપવાનો હશે તો આવી રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે તો આ તમારે તમારી માં વ્યવસ્થિત રાખી અને પાકા કરતું જવાનું છે અને આની પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો